સામાજિક વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં નહીં આપણે સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસના એકથી ત્રણ પાઠ ભૂગોળમાં નવમો પાઠ અને નાગરિકમાં ચૌદમો પાઠ ભણી ગયા છે એમાંથી ચાર પાઠની એકમ કસોટી છે સત્તાવીસ તારીખે સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી છે એમાં ઇતિહાસના એકથી ત્રણ પાઠ અને ભૂગોળનો નવમો પાઠ આ ચાર પાઠની તમારે તૈયારી કરવાની છે એટલે સૌ વિદ્યાર્થી મિત્રો પાઠ જરૂરથી વાંચજો અને તમારી પાસે બીજું કંઈ પણ સાહિત્ય હોય તો એ પણ વાંચીને તૈયારી કરજો ટૂંક પણ તૈયાર કરજો આકૃતિ પણ તૈયાર કરજો હવે આજે આપણે ભૂગોળનો દસમો પાઠ પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો આ પાઠ વિશે સમજીએ આપણી પૃથ્વી એ સૂર્યમંડળનો એક એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે જો પર્યાવરણ ન હોત તો આપણું અસ્તિત્વ જ ન હોત પર્યાવરણ ન હોત તો આપણે જીવી જ ન શકત પર્યાવરણને કારણે માનવ જીવન ધબકતું રહે છે પર્યાવરણ અસ્તિત્વ વિકાસ અને પ્રગતિનું પ્રેરકબળ છે હવે પર્યાવરણ શબ્દ પર્યાવરણ એટલે શું પહેલાં તો આપણે જોઈએ તો પર્યાવરણ શબ્દ બે શબ્દોનો બનેલો છે પરિભત્તા આવરણ એટલે પર્યાવરણ સંધિ છોડો ગુજરાતીમાં તમે શીખો છો ને એ પરિવતા આવરણ એટલે પર્યાવરણ પરિ એટલે કે આજુબાજુ ચારે તરફનું અને આવરણ એટલે આચ્છાદન છવાયેલું પૃથ્વીની સપાટી પર આવેલી આવેલી વિશિષ્ટ સપાટી કે પળ એને પર્યાવરણ કહેવાય છે એટલે પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું પર્યાવરણ હવે આપણું પર્યાવરણ એ વૃદાવરણ જીવાવરણ વાતાવરણ અને વૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે એટલે પર્યાવરણના મુખ્ય ચાર ઘટકો છે એ ચાર ઘટકોમાં વૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે અને આ ચારેય આવરણો વિશે છઠ્ઠા ધોરણમાં તમે ભણી ગયા છો એટલે આજે ફરી એની ટૂંકમાં આપણે ચર્ચા કરીએ હવે પહેલું લઈએ વૃદાવરણ કોને કહેવાય તો પૃથ્વીના ઉપરના ઘન પોપડાને વૃદાવરણ કહેવાય છે અથવા બીજા શબ્દમાં કહીએ તો પૃથ્વીની સપાટી પરના ઘન આવરણને મૃદાવરણ કહે છે આ મૃદાવરણ શેનું બનેલું છે તો મૃદાવરણ ખનીજો ખડકો અને માટીનું બનેલું છે અને એ મૃદાવરણમાં જ પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો ખીણો કોતરો વગેરે અનેક ભૂમિ સ્વરૂપો જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે મૃદાવરણ છે તો એ માનવીને રહેઠાણ માટે જમીન વનસ્પતિ અને ખેતી માટે જમીન પશુઓ માટે ઘાસચારાના મેદાનો અને ઉદ્યોગો માટેના ખનીજ સ્ત્રોત પણ આપણને પૂરા પાડે છે એટલે આ રીતે મૃદાવરણ આપણને ખૂબ જ ઉપયોગી છે હવે બીજું આવરણ જોઈએ આપણે જલાવરણ જલાવરણ તમે ચિત્રમાં જુઓ છો જલાવરણ પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો હોય તેને જલાવરણ કહે છે એટલે કે પૃથ્વીની સપાટી પરના પાણીના આવરણને જલાવરણ કહેવાય છે હવે જલાવરણમાં મહાસાગરો સરોવરો ઉપસાગરો અખાતો ખાડી ખાડીઓ નદીઓ અને જળાશયો પણ સમાવેશ થાય છે અને આ જે મહાસાગરો છે એ સંસાધનોના ભંડાર છે સંસાધનોના ભંડાર છે એટલે એના તળિયેથી ઘણું બધી કિંમતી ખનીજો મળી આવે છે અને આ પાણી જે છે એ સજીવ સૃષ્ટિનો પ્રાણ ગણાય છે કારણ કે આપણે પાણી વિના જીવી શકીએ નહીં એટલે પાણી સૃષ્ટિ માટે અનિવાર્ય છે ત્યાર પછીનું ત્રીજું આવરણ છે વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના સ્તરને વાતાવરણ કહેવાય છે વાતાવરણ વિવિધ વાયુઓ પાણીની વરાળ ધૂળના રચકણો ક્ષારકણો વગેરેનું બનેલું છે આ જે વાતાવરણ છે એમાં રહેલો ઓઝોન વાયુ એ સૂર્યના અતિ જલદ પાર જામડી કિરણોનું શોષણ કરી અને પૃથ્વી પરની જીવસૃષ્ટિને તેની હાનિકારક અસરથી બચાવે છે અને વાતાવરણના માધ્યમથી જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ એકબીજાનો અવાજ વાતાવરણ છે એટલે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ બાકી અવાજ સાંભળી શકાય નહીં રેડિયો ટેલિવિઝન અને મોબાઈલના પ્રસારણો પણ આ વાતાવરણને લીધે શક્ય બને છે એટલે કે અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી અને પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે અને તેથી જ આ બધા પ્રસારણો શક્ય બને છે તો હવે વૃંદાવરણ વાતાવરણ મૃદાવરણ જલાવરણ અને વાતાવરણ જે ભાગમાંના પૃથ્વી પરના પૃથ્વી પરના વૃદાવરણ જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ આવેલી છે એટલે કે વ્યાપેલી છે તેને જીવાવરણ કહે છે જીવાવરણમાં માનવો વનસ્પતિઓ પ્રાણીઓ અને જીવજંતુનો સમાવેશ થાય છે એટલે સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો ક્યાંથી પ્રાપ્તિ કરે છે જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે હવે પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે કુદરતી પર્યાવરણ અને માનવસર્જિત પર્યાવરણ કુદરતી પર્યાવરણ એટલે કુદરતી રીતે જ જે હોય અને માનવસર્જિત એટલે માનવે તૈયાર કર્યું હોય માનવે ઊભું કર્યું હોય તો કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ અને મનુષ્યનો સમાવેશ થાય છે જ્યારે અજૈવિક ઘટકોમાં શું આવે તો અજૈવિક ઘટકોમાં ભૂમિ જળ ભૂમિ એટલે જમીન જમીન જળ જળ એટલે પાણી હવા વગેરેનો સમાવેશ થાય છે હવે સર્જિત આ પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણનું નિર્માણ થયું છે હવે આપણે જોઈએ કે માનવ નિર્મિત પર્યાવરણ વિશે ચર્ચા કરીએ માનવ નિર્મિત પર્યાવરણ હવે આદિકાળમાં તમે જોઈ કે મનુષ્યનું જીવન સરળ હતું એની જરૂરિયાતો ખૂબ જ મર્યાદિત હતી એટલે બહુ ઓછી હતી અને તેથી આસપાસના પર્યાવરણમાંથી બધી જરૂરિયાત તે મેળવી લેતો પણ સમય જતાં ધીમે ધીમે માનવીની જરૂરિયાતોમાં વધારો થયો અને ત્યારે માનવીએ પર્યાવરણનો ઉપયોગ કર્યો અને તેવા પરિવર્તન કરવાની રીતો એણે શીખી લીધી અને પરિણામે ખેતી પશુપાલન ચક્રની શોધ ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો અને આ માનવ નિર્મિત પર્યાવરણને આપણે સાંસ્કૃતિક પર્યાવરણ પણ કહીએ છીએ હવે આપણે જોઈએ કે પૃથ્વી ઉપર તમે ચાર મહાસાગરો આવેલા છે તમે એ ચિત્રમાં તમે જુઓ છો પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર અને ઉપર આવે છે આર્કટિક મહાસાગર અહીંયા ઘડી કટ થઈ ગયો છે એટલો ભાગ એટલે અહીંયા ઘડી ઉપરના ભાગમાં એ આર્કટિક મહાસાગર આવે આ પેસિફિક પછી અહીંયા ઘડી એટલેટિક મહાસાગર પછી હિંદ મહાસાગર અને ચોથો મહાસાગર છે આર્કટિક મહાસાગર એ ઉપર ઉત્તર ધ્રુવ પર આવેલો છે એટલે આમ મહાસાગરો કુલ ચાર છે અને આ બધા મહાસાગરોના પાણી એકબીજા સાથે જોડાયેલા છે અને આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે એમાં તમે જુઓ તો પેસિફિક મહાસાગરમાં તો થી અગિયાર કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે હવે પૃથ્વી પરનું મોટાભાગનું પાણી ખારું છે અને તે મોટાભાગે મહાસાગરોને સમુદ્રમાં રહેલું છે તો પછી મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા આપણને મીઠું પાણી પીવાનું કઈ રીતે મળી શકે છે તો મીઠું પાણી પીવાનું આપણને ક્યાંથી મળે છે તો એનું પણ આપણે અહીં આગળ જોઈએ કે પૃથ્વી ઉપર પાણી સો ટકા પાણી છે એમાંથી તમે અહીં આગળ મેં કોષ્ટક મૂક્યું છે આખું તમે ચિત્રમાં જુઓ અને તમારી પુસ્તકની અંદર પણ પાન નંબર છપ્પન પર આપ્યું છે જાણવા જેવું કરીને કે પાણી સો ટકા ટકા એટલે સો તો એમાંથી સત્તાણું પોઈન્ટ ત્રણ ટકા જેટલું પાણી તો મહાસાગરોમાં રહેલું છે બે પોઈન્ટ ઝીરો હિમસગરો અને હિમશિલાઓ એટલે મોટા મોટા બરફથી છવાયેલા શિખરો છે ને એના પર બરફ રૂપે છે પછી જીરો પોઈન્ટ અડસઠ ભૂમિગત પાણી એટલે જમીનની અંદર છે અને મીઠા પાણીના સરોવર તો નવ સહસ્ત્રાંશ જ છે અને ખારા પાણીના સરોવર નવ સહસ્ત્રાંશ છે એટલે વાતાવરણની અંદર આ રીતે તમે જોશો તો વાતાવરણમાં અને નદીઓમાં બીજું પાણી સમાયેલું છે એટલે આમ શો થાય છે હવે આપણે જોઈએ તો મીઠા પાણીના સ્ત્રોતો કયા કયા તો મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત હિમશિખરો ભૂમિગત પાણી હિમશિખરો એટલે બરફ છવાયેલા જે શિખરો છે ને એના પરનું પછી ભૂમિગત પાણી એટલે જમીનમાં રહેલું પાણી અને મીઠા પાણીના સરોવરો અને નદીઓ આનું પાણી મીઠું હોય છે એટલે એને મીઠા પાણીના સ્ત્રોત કહેવાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમુદ્રના મોજાની વાત કરીએ તો સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે સમુદ્રની અંદર તમે જોતા હશો એક આખો પ્રવાહ વેતો 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 જાય અને કિનારા જોડે અથડાય અને પછી આખો તૂટી જાય બરાબર કે નહીં અને ફેલાઈ જાય એટલે સમુદ્રના મોજા આ સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે શેના લીધે સર્જાય છે પવનોથી એટલે વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે અને આ મોજા સમુદ્રના કિનારા કિનારે પહોંચે અને ત્યારે ઘણી વખત તો ભારે નુકસાન પણ કરે છે એટલે સમુદ્રના મોજા શેના લીધે ઉદ્ભવે છે તો પવનો વંટોળ કે વાવાઝોડાથી ઉદભવે છે હવે તમે જોશો સમુદ્રના તળિયે જ્વાળામુખી ફાટવાથી ભૂકંપ થવાથી કે ભૂસ્ખલન થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ જ શક્તિશાળી અને વિનાશક મોજા ઉદભવે છે હવે આપણે જોઈએ કે ભરતી ઓટ શેના વિશે જોઈએ ભરતી ઓઠ તો દિવસમાં બે વાર સમુદ્રની સપાટી ઊંચી ચડે અને એના ચોક્કસ સમય સમયાંતર એટલે કે ચોક્કસ સમયે ઊંચી ચડે અને નીચે ઉતરે છે એટલે સમુદ્રના પાણીની આ ચડ ઉતરની ઘટનાને ભરતી ઓટ કહેવાય છે એટલે પાણી ઊંચે ચડે એને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહેવાય છે એટલે ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ધસી આવે કિનારા તરફ ધસી આવે છે અને જ્યારે ઓટના સમયે સમુદ્રના પાણી કિનારાથી સમુદ્રની અંદર તરફ પાછું ખેંચાય છે એટલે બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે બાર પોઈન્ટ પચીસ કલાક જેટલો હોય છે એટલે બાર કલાકને પચીસ મિનિટ જેટલો હોય છે હવે ભરતી શા માટે એટલે સારા લીધે થાય છે તો અહીંયા આગળ તમને મેં બતાવ્યું છે આકૃતિમાં કે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી ઉપર ભરતી ઓટ આવે છે ભરતીઓ શેના લીધે થાય છે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને લીધે ભરતી ઓટ થાય છે અમાસ અને પૂનમના દિવસોએ મોટી ભરતી આવે છે અને સુદ તથા વધના મધ્યના દિવસો એટલે કે સાતમ આઠમના દિવસોએ નાની ભરતી આવે છે એટલે યાદ રાખવાનું બધા વિદ્યાર્થીઓએ મોટી ભરતી ક્યારે આવે તો મોટી ભરતી પૂનમ અમાસ અને પૂનમના દિવસો એ મોટી ભરતી આવે અને શુદ્ધ તથા વધના મધ્યના દિવસો એટલે કે સાતમ આઠમના દિવસે નાની ભરતી આવે છે હવે આપણે જોઈએ સૂર્ય અને ચંદ્રના ગુણત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી ઉપર ભરતી ઓળખ થાય છે એટલે સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે પરંતુ ચંદ્રની સરખામણીમાં તે પૃથ્વીથી દૂર આવેલો છે તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે એટલે પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે માટે અલગ અલગ સમયે ભરતીઓ આવે છે તો મોટી ભરતી ક્યારે આવે અમાસ અને પૂનમના દિવસે અને નાની ભરતી ક્યારે આવે તો સાતમ આઠમના દિવસે નાની ભરતી આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે સૂર્યની ગરમી પવનો સૂર્યની ગરમી પવનો સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ આ ચાર પરિબળોને કારણે સમુદ્રની અંદર પ્રવાહો ઉદ્ભવે છે શું ઉદભવે છે પ્રવાહો એટલે કે ધરતી પરની નદીઓની જેમ મહાસાગરની અંદર પણ પાણીનો વિશાળ જથ્થો હજારો વર્ષથી એક નિશ્ચિત દિશામાં વહેતો હોય છે તમે જોતા હશો તો આ પ્રવાહને શું કહેવાય મહાસાગરીય પ્રવાહ એટલે કે સમુદ્રનો પ્રવાહ કહેવાય છે આ પ્રવાહ ગરમ પણ હોય છે ઠંડો પણ હોય છે એટલે પ્રવાહોના ઉદ્ભવના કારણો કયા થાય છે તો સૂર્યશક્તિ હમણાં જ મેં કહ્યું કે સૂર્યશક્તિ પવનો સમુદ્રના જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ આ ચાર બાબતને લીધે મહાસાગરમાં પ્રવાહો ઉત્પન્ન થાય છે મોટાભાગે ગરમ પ્રવાહો વિશ્વવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિશ્વવૃત તરફ ગતિ કરતા હોય છે હવે માં પર્યાવરણના ઘટકો અને એમની વચ્ચે આંતર સંબંધો વિશે આપણે જોઈએ પર્યાવરણના ઘટકો અને તેમની વચ્ચેના આંતર સંબંધો હવે પર્યાવરણના બધા ઘટકોમાં માનવી કેન્દ્ર સ્થાને છે કોણ કેન્દ્ર સ્થાને છે માનવો પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે તમને અહીંયા આખું ચક્ર બતાવ્યું છે અને આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિથી પ્રભાવિત થાય છે દાખલા તરીકે વૃદાવરણમાં માનવી ખનીજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે ઉત્ખનન કરે છે એટલે ખોદકામ કરે છે ખનીજ મેળવવા માટે પછી એ જે ખાડો હોય એ ખાડામાં પાણી ભરાઈ જાય એટલે તે શું બની જાય જલાવરણનો ભાગ બની જાય છે વાતાવરણની અંદર પણ તાપમાન વધે એટલે જલાવરણમાં રહેલું પાણી હોય એનું શું થાય બાષ્મીભવન થાય અને એ બાષ્પ એની બાષ્પ બનીને તે વાતાવરણમાં ભળે એટલે વાતાવરણમાં એ બાષ્પ ભળે એટલે વાતાવરણમાં ભેજ નું ઘનિભવન થાય અને ઘનીભવન થાય અને તે વાદળા બંધાય અને એ વાદળા ઉપર જતાં ઊંચાઈએ જતાં ઠંડા પડે છે અને એનું પાણીના ટીપામાં રૂપાંતર થાય છે અને વરસાદ સ્વરૂપે તે પૃથ્વી પર આવે છે એટલે આમ પાણી પૃથ્વી પર આવે અને એ પાણી વહેવાથી મૃદાવરણનું ધોબાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર રીતે જોડાયેલી છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી પાઠ જોયો હવે પ્રદૂષણથી આપણો પાઠ સમજવાનો બાકી રહેશે એ આપણે પાર્ટ ટુમાં પ્રદૂષણથી શીખીશું અસ્તુ